નમસ્કાર આજે નિષ્ઠા શિક્ષક તાલીમ શિક્ષક વત્તા મુખ્ય શિક્ષકની તાલીમમાં આજે આપણે મોડ્યુલ ત્રણ શાળામાં આરોગ્ય અને સુખાકારી વિશેની સમજ મેળવવા જઈ રહ્યા છે મિત્રો અત્યારનો જે સમય ચાલી રહ્યો છે કોવિડ બે ઓગણીસની સ્થિતિમાં લોકોના મનમાં જે કોરોનાનો ભય પ્રસાર પ્રસરી રહ્યો છે એના અનુસંધાનમાં આ મોડ્યુલ શિક્ષકો માટે તો ઉપયોગી છે જ પણ ખરેખર તો આ મોડ્યુલ સમાજ માટે પણ ઉપયોગી છે બાળકો માટે પણ ઉપયોગી છે આ મોડ્યુલની જે બાબતો છે એની જાણકારીથી આપણે આપણા આરોગ્ય વિશે વધુ સભાન બનીશું આપણા માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત કરીશું સચેત કરીશું અને એનો ઉપયોગ આપણને પોતાને તો થશે જ આપણા ઘર પરિવારના સભ્યોને થશે અને બાળકોને થશે એટલે આજની આ મોડ્યુલમાં આપણે મોડ્યુલની રચના એવી રીતે થઈ છે કે મોડ્યુલમાં મુદ્દાઓની સમજ મુદ્દાઓની સમજૂતીની સાથે સાથે વિડીયો દ્વારા સમજ આપવામાં આવી છે એના ઉપરાંત પ્રવૃત્તિ કરવા માટેની પણ જરૂરી સ્પેસ મૂકવામાં આવ્યો છે કે જેથી પ્રવૃત્તિના માધ્યમથી માનસિક સ્વાસ્થ્ય છે શારીરિક સ્વાસ્થ્ય છે લાગણીઓ પરનું કંટ્રોલની વાત છે રોડ સેફ્ટીની વાત છે તો આ બધી જ બાબતો છે એ અને એ બાબતોનો ઉપયોગ વરખંડમાં કેવી રીતે કરવો એની સરસ મજાની સમજૂતી આ મોડ્યુલમાં આપવામાં આવી છે પ્રવૃત્તિના માધ્યમથી આપણે શીખીશું અને આ પ્રવૃત્તિ છે એ એનો ઉપયોગ કરીને વરખંડમાં બાળકોને વધુ સારી રીતે આપણે સ્વસ્થ બનાવી શકીશું તો આજની આ સેશનમાં મારી સાથે જીસીઆરટીમાંથી જમણી તરફ રવેશીભાઈ ઉપસ્થિત છે અને મારી બાજુમાં ડાયટ સુરતમાંથી ચિરાગભાઈ સેલર ઉપસ્થિત છે ચિરાગભાઈ સેલર છે આપણી સમક્ષ આ મોડ્યુલ વિશેની વાત કરવાના છે પણ એ પૂર્વે એક બાબતની સ્પષ્ટતા જરૂરી છે વારંવાર જિલ્લાઓમાંથી એવી માહિતી પૂછવામાં આવે છે કે હેડ ટીચરને આ શિક્ષક તાલીમમાં જોડાવાનું છે કે કેમ તો મિત્રો નિષ્ઠાનો જો કુલ અર્થ તમે જોયો હોય તો એમાં સ્પષ્ટ સ્પષ્ટું છે કે સ્કૂલ હેડ એન્ડ ટીચર અર્થાત મુખ્ય શિક્ષક અને શિક્ષક બંને માટેની આ તાલીમ છે એટલે બંને આમાં જોડાવાનું છે ચિરાગભાઈ સેલર છે એ શાળામાં આરોગ્ય અને સુખાકારીની વાત પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરશે શ્રી ચિરાગભાઈ નમસ્કાર આભાર ઇકબાલભાઈ આજે આપણે શાળાની અંદર આરોગ્ય અને સુખાકારીની વાત કરવા જઈ રહ્યા છે ત્યારે ફક્ત શાળાને આપણે આરોગ્યની દૃષ્ટિએ વિચારવાનું નથી પણ આજે જે આપણે વાત કરીએ છીએ તે આમ કહેવાય ખૂબ મહત્ત્વની એક વ્યક્તિગત જીવનમાં ઉપયોગી એવી આ આજનો આપણો વિષય છે ફક્ત શાળા પૂરતી જ વાત કે કોઈ બાળકના માટે જ આરોગ્યની વાત નથી પણ વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિને આરોગ્યની કાળજી રાખવી ખૂબ જરૂરી છે આજની આપણી આ જે બેઠક છે નિષ્ઠાનું આપણું આ મોડ્યુલ છે તેની અંદર બહુ સરસ વાત કરવામાં આવેલી છે કે સ્વાસ્થ્ય આરોગ્ય અને સુખાકારી આ બધી જ પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો સુખાકારી એક એવો વિષય છે કે દરેક કક્ષાએ આપણને જરૂર પડે છે જેમ કે જીવનમાં ચાલતા હોઈએ કે કોઈક પ્રસંગમાં હોઈએ અને કોઈપણ પ્રસંગમાં કોઈપણ જગ્યાએ આપણે જો યોગ્ય રીતે આનંદ ન મળે સુખ ન મળે તો આપણે તકલીફ અનુભવતા હોઈએ છીએ તો એવી રીતે શાળામાં પણ આપણી વચ્ચે બાળકો આવે છે ત્યારે એમને પણ સુખ આનંદની લાગણીનો અનુભવ થવો જોઈએ અને એ થાય તો એ લોકો ચોક્કસ સારી રીતે એમનું સ્વાસ્થ્ય અને એમનું આરોગ્ય જાળવી શકે છે સામાન્ય રીતે આપણે જોઈએ તો સુખાકારીને આપણે એવી રીતે મૂલવી શકીએ કે આનંદ વધતા સ્થિરતા જો આ બે વસ્તુ આપણા જીવનમાં આવશે એટલે સ્થિરતાને પણ આપણે બે રીતે જોઈ શકીએ છીએ સ્થિરતા મનની સ્થિરતા અને શરીરની સ્થિરતા અત્યારની પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કોવિડની પરિસ્થિતિ કે જેની અંદર આપણું મન પણ અસ્થિર છે અને શરીર પણ અસ્થિર બન્યું છે અને જ્યારે આ બે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એક મહામારીનો રોગ આપણી વચ્ચે ભયનો વાતાવરણ આપણી વચ્ચે જોવા મળે છે અને એને જ પરિણામે આપણી સ્વાસ્થ્ય આપણું આરોગ્ય છે તે જોખમાય છે તો આજનું આપણું આ જે આખું મોડ્યુલ છે તે આપણને કંઈક આવી જ બાબતો આપણને ધ્યાન દોરવા જઈ રહ્યું છે સામાન્ય રીતે આપણે જો છે તો આ મોડ્યુલમાં કેવી કેવી બાબતો તમે જોઈ શકશો તો સામાન્ય રીતે આ શાળામાં આરોગ્ય અને સુખાકારીની બાબતમાં જે બાબત છે તે અહીંયા આપણે તો કેટલાક મહત્વના પોઈન્ટો આપણે અહીંયા જોઈ શકીએ છીએ મોડ્યુલની અંદર આરોગ્યની બાબતો આપવામાં આવેલી છે મોડ્યુલની અંદર શારીરિક વિકાસ શારીરિક વિકાસ એ આરોગ્યની સાથે સીધી રીતે જોડાયેલો છે એ બાળકનો હોય પુખ્ત વ્યવયની વ્યક્તિ હોય કે તમામે તમામ પર્યાવરણમાં જીવિત વ્યક્તિઓ છે સજીવ વ્યક્તિઓ છે તેમના માટે શારીરિક વિકાસ ખૂબ મહત્ત્વનો છે એની સાથે બાકીના બધા વિકાસો સીધી રીતે જોડાયેલા છે તેની વાત પણ આપણા મોડ્યુલમાં જોઈ શકીએ છીએ જેમ કે સાંવેગિક વિકાસની વાત આવે છે માનસિક વિકાસ માનસિક સ્વાસ્થ્યની વાત આવે છે સ્વાસ્થ્ય આહારની ટેવોની વાત આવે છે કેટલીક શું ટેવોની વાત પણ આપણા મોડ્યુલની અંદર મૂકવામાં આવેલી છે કેટલે આ મોડ્યુલની અંદર આપણી સાથે સામાન્ય રીતે કહેવાય ને કે મોબાઈલ અને મીડિયાનો મિસયુઝ એની વાત પણ એનાથી પણ આપણું સ્વાસ્થ્ય આપણું આરોગ્ય આપને કેટલીક મૂંઝવણો આપને કેટલીક તકલીફો ઊભી થાય છે તેવી બધી વાતો આપણે આ મોડ્યુલની અંદર સીધી રીતે આપણે જોઈ શકીએ છીએ સાથે આ મોડ્યુલના જો આપણે જોઈએ તો કેટલાક હેતુઓ આપણને જોવા મળે છે પહેલો હેતુ આપણો એવો રહેલો છે આ મોડ્યુલનો વ્યક્તિગત રીતે ટીચરો માટે વિદ્યાર્થીઓ માટે આપણા પરિ આપણા પરિવાર માટે આ સીધો આ બધા જ હેતુઓ આપણે સીધા લાગતા વળગતા છે નહીં કે આ મોડ્યુલને પૂર્ણ કરવા માટે કે એક સર્ટિફિકેટ મેળવવા માટેનું છે પણ આ મોડ્યુલને જીવંત રીતે આપણા જીવનમાં ઉપયોગમાં લાગે તેવા હેતુઓ સીધા આપણને અહીંયા જોવા મળે છે તો પહેલો હેતુ એવો છે કે આરોગ્ય અને સુખાકારીની સંકલ્પના સમજે આ આ ખૂબ મહત્ત્વની બાબત છે કે સુ આરોગ્ય અને સુખાકારીને કઈ રીતે આપણે એને મૂલવીએ છીએ બીજો વિકા બીજો હેતુ છે આપણો શારીરિક વિકાસને સમજે આપણે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં બાળક જન્મે છે ત્યાંથી લઈને મૃત્યુ પામે છે ત્યાં સુધી અલગ અલગ પાંચ વિકાસના તબક્કાઓ છે એ તબક્કાઓમાં કઈ રીતનો આપણો ફિઝિકલ ગ્રોથ રહેવો જોઈએ જો સારી રીતે આપણે ફિઝિકલ ગ્રોથ આપણો થતો હશે તો આપણું આરોગ્ય દરેક કક્ષાએ અને સુખાકારીની કહેવાય ને વિભાવનાઓ આપણી અલગ આપણી પ્રસ્થાપિત થતી હોય છે તો એ વસ્તુ પણ આપણે આ મોડ્યુલમાં જોઈશું સાથે સાથે સાંવેગિક સુખાકારી માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજે અને વિકસાવે આ પણ ખૂબ મહત્ત્વની બાબત છે ત્યાં પછી આજે લોકડાઉન અનલોક વન ટુ થ્રી આવી રીતના અલગ અલગ પરિસ્થિતિઓમાંથી આપણે બહાર નીકળી અને એક સ્વાસ્થ્યપદ જીવન જીવવા માટે આગળ વધી રહ્યા છે અને સુખાકારી મેળવવા મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એના માટે સરકારે પણ ખૂબ આપણે આપણને કહેવાય કે માર્ગદર્શન અનલોક વન ટુ અને લોકડાઉનની પરિસ્થિતિમાંથી આપણને લાવવા માટે જે સરકારે પ્રયત્ન કર્યા છે તે આપણને સીધી રીતે આ આ મોડ્યુલમાં આપણે જાણી શકીએ છીએ આપણે અનુભવ્યા છે સરકારે વિવિધ પ્રકારના કહેવાય ને કે માધ્યમોથી આપણને સ્વાસ્થ્ય બાબતે અત્યારની કોવિડની પરિસ્થિતિમાં કેવી જાગૃતતા રાખવી જોઈએ વિદ્યાર્થીઓમાં કેવી જાગૃતતા લાવવી જોઈએ સામાન્ય આપણા સમાજમાં કેવી જાગૃતતા રાખવી જોઈએ તેના ઘણા બધા પ્રચાર પ્રસારના માધ્યમો થકી આપણે જાગૃતતા લાવી છે આપણે એક વિડીયો એનો નિહાળીએ કે કઈ રીતે બાળકોમાં સમાજમાં સરકાર દ્વારા એક સરસ મજાનું પગલું ભરવામાં આવ્યું છે અને સમજ આપવામાં આવી છે તે આપણે આ વિડીયોથી જોઈએ છે તો આપણી પાસે અત્યારના આ એક સરસ મજાનો જાગૃતતા માટેનો આ વિડીયો આપણે અત્યારે નિહાળીએ ઋષિલ તારો પ્રશ્ન તો ખરેખર બહુ જ સરસ છે તો એ જાણવા માટે કે ચેપને ફેલાતા આપણે લોકો કઈ રીતે રોકી શકીએ આપણે છે ને એક નાનકડો રોલ પ્લે કરીશું જેમાં આયુષી તું બનીશ એક શરદી ઉધરસવાળી બીમાર માણસ ઋષિલ તું બનીશ એક તંદુરસ્ત માણસ અને દ્વેજ તું બનીશ ઋષિલનો મિત્ર જે બી તંદુરસ્ત થશે તો આપણે જોઈએ કે આ રોલ પ્લે માં શું થાય છે સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં કેવી રીતે દાખલ થાય છે સિચ્યુએશન નંબર વન આયુષી રુશિલના ઘરે આવે છે હાય એક સીધા સ્પર્શથી જેમ કે જ્યારે આપણે કોઈ બી માણસ જોડે હાથ મેળવીએ ત્યારે એ માણસના હાથ પર જેટલા બી વાયરસ અને બેક્ટેરિયા હોય આપણા હાથ પર આવી જાય છે અને ત્યાંથી આપણા શરીરમાં દાખલ થઈ શકે છે દ્વિજ તારી ભૂક હતી હું તને પાછી દેવા આવી છું બીજો આડકતરો સ્પર્શ જેમ કે જ્યારે કોઈ માણસ બીમાર હોય ત્યારે એ જે વસ્તુને અડકે એ જ વસ્તુને જ્યારે આપણે અડકીએ ત્યારે વાયરસ અને બેક્ટેરિયા એ વસ્તુ પરથી આપણા હાથ અને પછી આપણા શરીરમાં દાખલ થઈ શકે છે આવું બને જ્યારે વસ્તુઓ હોય દરવાજાનો હેન્ડલ રેલિંગ રમવાની વસ્તુઓ ઇત્યાદિ ત્રીજો ડ્રોપલેટ એટલે કે હવામાં સૂક્ષ્મ બૂંદો રૂપે દાખલા તરીકે કોઈ બીમાર માણસ જ્યારે છીક ખાય કે ઉધરસ ખાય ત્યારે હવામાં સૂક્ષ્મ બૂંદોની સ્વરૂપે બેક્ટેરિયા કે વાયરસ તરતા મુકાય છે જે એક મીટર જેટલા અંતરે રહેલ અન્ય માણસના નાક કે મો દ્વારા તેના શરીરમાં ઘૂસી રોગ પેદા કરે છે જો આવા સૂક્ષ્મ બુંદો આપણા હાથ કે અન્ય વસ્તુ પર રહેલ હોય અને તેને જો આપણે સ્પર્શીએ તો પણ આપણા શરીરમાં ચેપ ફેલાવી શકે છે આ સિવાય બીજા ત્રણ પ્રકારે પણ રોગ ફેલાઈ શકે છે જે છે ચોથો સીધું હવા દ્વારા કે જેમાં પાંચ માઇક્રોનથી પણ નાના એવા અત્યંત સૂક્ષ્મ કે કે બેક્ટેરિયા સીધા જ અન્ય મનુષ્યના નાક શરીરમાં થઈને ચેપ ફેલાવી શકે છે પાંચમું કોઈ વાહક વસ્તુ દ્વારા જેમ કે પાણી કે ખોરાક દ્વારા કે જેમાં એક સાથે અનેક મનુષ્યોને દૂષિત થયેલ પાણી કે ખોરાકથી ચેપ લાગી શકે છે છઠ્ઠું કોઈ અન્ય જૈવિક વાહક દ્વારા જેમ કે મચ્છર કે અન્ય જંતુ દ્વારા ફેલાતા રોગો કે જેમાં રોગના જંતુ બીમાર માણસથી તંદુરસ્ત માણસમાં મચ્છર કે અન્ય જૈવિક વાહક દ્વારા ફેલાવામાં આવે છે તો આ બધા જુદા જુદા રસ્તા છે જેથી બેક્ટેરિયા કે વાયરસ આપણા શરીરમાં દાખલ થઈ શકે છે અરે દીદી હવે સમજાયું કે જુદા જુદા રોગ કેવી જુદી જુદી રીતે આપણા શરીરમાં દાખલ થાય છે પણ દીદી આપણે આ રોગનો ફેલાવો અટકાવવો હોય તો શું કરવું જોઈએ ઓકે તો આપણે જોયું કે રોગના જંતુ જે કે વાયરસ કે બેક્ટેરિયા આપણા શરીરમાં કઈ રીતે આવે છે તો હવે આપણે જોશું કે આપણે રોગને કઈ રીતે અટકાવી શકીએ છીએ સૌથી પહેલા સીધા કે આડકતરા સ્પર્શથી જંતુઓનો શરીરમાં પ્રવેશ થાય છે હાથ દ્વારા આ અટકાવવા જરૂરી છે કે ક્યાંય પણ બહારથી આવીને કે શૌચ ક્રિયા પછી હાથ સાબુ વડે ચોક્કસથી ધોવા જોઈએ ચાલો જોઈએ હાથ ધોવાની રીત સૌપ્રથમ હાથ પર પાણી વહેવા દો અને સાબુ વડે ફીણ બનાવો હવે આ ફીણ ને આખા હાથ પર હથેળી પર બન્ને હાથની પાછળ સપાટી પર આંગળીના ટેરવા પર અંગૂઠા પર લગાવીને અંદાજે 30 સેકન્ડ માટે ઘસો હવે હળવા હાથે આ ફીણ ધોઈ કાઢો અને સાફ નાપકિન વડે લૂછી કાઢો પણ દીદી જો આપણે સાબુની બદલે સેનેટાઈઝર વાપરીએ તો આયુષી સેનેટાઈઝર બી વાપરી શકાય પણ સેનેટાઈઝર નું રસાયણ કે દવા જો હાથમાં ગંદકી મેલ કે ચિકાસ જેમ કે તેલ કે ઘીની ચિકાસ હોય ત્યારે યોગ્ય કામ કરતું નથી આ સંજોગોમાં હંમેશા પહેલા સાબુથી હાથ ધોવા જરૂરી છે વાપરવું સાનીટાઇઝર પણ એક નાની ચમચી જેટલું હાથમાં લઈને બંને હાથ પર હાથ ધોવામાં જેમ બતાવ્યું તેમજ બધી સપાટી પર હળવા હાથે લગાવી દેવું

અને જો રૂમાલ ન હોય કે કાઢવાનો સમય ન હોય તો કોણીના ભાગેથી હાથ આડો રાખવો જોઈએ શક્ય હોય તો બીમારીના દિવસોમાં શાળા કે બહાર ભીડભાડવાળી જગ્યાઓ પર ન જવું જોઈએ આ સિવાય જો તમારી નજીક કોઈ ચીક ખાતું હોય તો એનાથી ઓછામાં ઓછું ત્રણ મીટર દૂર રહો તમારા નાક આડે રૂમાલ ધરો અને તમારા હાથ સાબુ વડે ધોઈ લો એ તો મસ્ત જાણકારી છે પણ મારી મમ્મી મને નખ કાપવાનું કહે છે એ શા માટે જો ઈ છે ને હું તને સમજાવું વધેલા નખ દ્વારા ધૂળ માટી અને અન્ય કચરાની સાથે આપના નખ દ્વારા કૃમિના ઈંડા પણ ખોરાક ખાતી વખતે આપણા પેટમાં જઈ પહોંચે છે અને આના લીધે આપણને કૃમિના લીધે થતી વિવિધ તકલીફો જેમ કે પેટમાં દુખાવો જાડા અનિમિયા વિટામિનની ખામી કે કુપોષણના ભોગ બનીએ છીએ આથી સમય અંતરે નખ કાપવાડીને સાબુ વડે નાહવું પરિચિત કરાવતા ઘરે આપણે આપે છે કે આવી એવી કાળજી રાખવી જો હાથ સાફ રાખો સેનેટાઈઝરથી હાથને ધો ડિસ્ટન્સ રાખો આપણે આપણા અલગ અલગ ફ્લેક્સ બેનરો જોઈએ છે કે જેની મદદથી આપણામાં આવી બધી અવેરનેસ સામાન્ય રીતે આપણે ખૂબ મહેનત કરતા હતા છોકરાઓને સારી રીતે હાથ ધોવા જોઈએ સારા કપડાં રાખવા વાળ સાફ રાખવા જોઈએ કપડાં સાફ રાખવા જોઈએ આવું બધું શીખવવા પ્રયત્ન કર્યો છતાં પણ આપણી એક સમસ્યા તે વખતે આ પરિસ્થિતિ નહોતી ત્યારે આપણને સીધી રીતે જોવા મળતી હતી કે ટેવ વિકસતી નહોતી પણ આ એક સ્વાસ્થ્ય આરોગ્યને સારું રાખવા માટે એક અવેરનેસ સમાજમાં આવી છે એ ખૂબ આપણા માટે ઉપયોગી છે સાથે સાથે આપણે જાણીએ છીએ કે આપણો દેશ એ સૌથી વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનો મોટો દેશ છે અને એમ કહેવાય છે કે ઈન્ડિયાની અંદર ભારત જે દેશ છે તેમાં સૌથી યુવાધન છે અને યુવાધનમાં એ આપણે જાણીએ છીએ તેમ કે સુડતાળીસ કરોડ અને તેનાથી પણ કદાચ વધારે બાળકો અત્યારના આપણી વચ્ચે યુવાવસ્થા સુધીના છે એટલે કે ખૂબ મોટી સંખ્યામાં કહેવાય કે આપણી પાસે યુવાધન અવેલેબલ છે અને એના જ કારણે આપણે અઢાર વર્ષથી લઈને નીચેના અઢાર વર્ષ સુધીના બાળકો લગભગ ઓગણ ટકા બાળકો એવા છે આપણી પાસે કે જે અઢાર વર્ષ સુધીના છે એટલે કે આપણે બિલકુલ યંગ ઇન્ડિયા છે અને એ યંગ જનરેશન આખું છે તેને યોગ્ય સ્વાસ્થ્યને આધારે એને વધારે આપણા દેશને આગળ વધારવા માટે ખૂબ જરૂરી છે બાળકોનું સ્વાસ્થ્ય તો એ પણ આપણે આ મોડ્યુલની અંદર સીધી રીતે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે બાળકોને સ્વાસ્થ્યને આપણે વિકસાવી શકીએ અને એના માટે બાળકોની વય કક્ષા અનુરૂપ જે જે પણ શારીરિક ફેરફારો છે તે ફેરફારોને સમજની વાત પણ આપણે આ આ પરિસ્થિતિની અંદર આપને સમજવાની વાત આપણે જોઈએ છે સાથે સાથે આપણે યોગની વાત પણ આની અંદર મૂકવામાં આવેલી છે કે યોગ થકી પણ સ્વાસ્થ્યને કઈ રીતે સુધારી શકાય છે વિશ્વ આખાએ આપણું યોગને સ્વીકાર્યું છે અને એના પરિણામ સ્વરૂપે આપણે એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ અને આપણા સ્વાસ્થ્યને વધારે સારી રીતે તંદુરસ્ત રહે તેવા પ્રયત્ન આખું વિશ્વ કરી રહ્યું છે કે જાણે છે કે યોગ થકી શરીર અને મનને બહુ સારી રીતે વિકાસ કરી શકાય છે અને એના પરિણામે આપણું સ્વાસ્થ્ય સારું સમજી શકાય વિકસાવી શકાય છે કેટલીક હિંસાની બાબતો પણ અહીંયા આપણે આપણા મોડ્યુલની અંદર જોવામાં આવેલી છે ડબલ્યુ એચએ બહુ સારું કીધું છે કે સ્વાસ્થ્ય સંપૂર્ણ શારીરિક માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા છે નહીં કે માત્ર રોગ કે માંદગીનો અભાવ રોગ કે માંદગીના ને આપણે પહેલાં એવું સમજતા હતા કે સારું સ્વાસ્થ્ય પણ ડબલ્યુએચ એ બહુ સારી વ્યાખ્યા આપણને આપને સમજ આપી છે કે ખાલી રોગ નહીં પણ આપણી એની સાથે શરીરનો મનનો અને સમ આપણા સ્વાસ્થ્યની બાબતમાં વિકાસની અલગ અલગ તબક્કાઓ છે તેને આપણે સમજવા ખૂબ જરૂરી છે તો પહેલું આપણે આપણે જોઈએ છે વિકાસના પાંચ અલગ અલગ તબક્કાઓ છે વિકાસના પાંચ તબક્કાઓ જે આપણે જોઈ શકીએ છીએ અવસ્થા બરાબર કિશોર બાળપણ કિશોર અવસ્થા યુવા અવસ્થા વૃદ્ધાવસ્થા આ બધા જ તબક્કાઓમાં વાલી અને શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે સામાન્ય રીતે આપણે બાલ્ય અવસ્થાને વિચારીએ તો એ સૌથી મહત્ત્વની છે એટલા માટે આપણે આરટીની અંદર પણ પહેલું જ આપણું જે ચેપ્ટર છે તેની અંદર વાત કરવામાં આવી છે કે બાળકોને ત્રીજા ધોરણ સુ એટલે ત્રણ વર્ષ સુધી ઘરે એને એવી રીતે શિક્ષણ આપવાનું છે અને એના માટે પણ સરકાર અને શિક્ષણ વિભાગ અલગ પ્રકારનું એક મોડ્યુલ ડેવલપ કરી રહી છે કે કઈ રીતે વાલીઓ એ બાળકને વિકાસ કરે અને એનો એક સીધો આ ભાગ છે આજનું આપણું આરોગ્યનું આપણું આ સ્વાસ્થ્યની આપણું સુખાકારીનું આ મોડ્યુલ તમે જોઈ શકો છો કે બાળકો એકથી ત્રણ વર્ષના એમની ફિઝિકલી આરોગ્ય એની એનું શારીરિક બાંધો જુઓ બાળક જન્મે છે જ્યારે એના એ બાળકનું ગર્ભમાં પ્રત્યાર્પણ થાય છે ત્યાંથી લઈને એ જન્મે છે ત્યાં સુધીમાં એનો ખૂબ વિકાસ તમે જોવા મળે છે વિકાસ બે પ્રકારનો ફિઝિકલી જોવા મળે છે એક તો મસ્ત મસ્તા દોમુખી વિકાસ અને બીજું છે તે નિકટ દૂર વિકાસ આ બે વિકાસ આપણે સીધી રીતે આખા જીવનકાળ દરમિયાન આપણા શરીરમાં સામાન્ય રીતે જોવા મળે છે મસ્તાધોમુખી વિકાસ કઈ રીતનો હોય છે તો આ બાળકનું માથાથી લઈને નીચે પગ સુધીનો વિકાસ શારીરિક રીતે આપણને મળે છે બાળક જ્યારે ગર્ભમાં હોય છે તો સૌ પ્રથમ એનો મગજનો વિકાસ થાય છે પછી ધીરે ધીરે એનો હૃદયનો વિકાસ થાય છે અને પછી ધીરે ધીરે એના હાથ પગનો વિકાસ થાય છે આવી રીતના વિકાસની આખી પ્રોસેસ આપણે થતી હોય છે અને એવી જ રીતે નિકો છે તેનો વિકાસ થતો હોય છે તો આવી રીતે બાળકોનો વિકાસ લગભગ ગર્ભધાનથી શરૂ થાય છે અને છેક જન્મ સુધી અને જન્મથી લઈને લગભગ ત્રણ વર્ષ સુધી ખૂબ મહત્ત્વનો છે આપણે સામાન્ય રીતે બાળક જન્મે છે ત્યારે જોઈએ છે તો એ સી આકારનો કર એનો આકાર કર આકારનો તો એક એ તે વખતે એની કરોડ આમ સામાન્ય રીતે ફિઝિકલી જોઈએ તો એને કરોડ છે તે સી આકારની હોય છે અને એટલા માટે જે બાળક હંમેશા પોતાના પગ ઊંચા રાખીને સુવા પ્રયત્ન કરતું હોય છે તો એ પણ ખૂબ મહત્ત્વની બાબત છે કે એની પણ કાળજી આપણે રાખવી જોઈએ કે એનો એવી રીતનું લગભગ એ જે વિકા એ એ જે પરિસ્થિતિ છે બાળકની તે સવા વરસ સુધી એ પ્રકારની પછી ધીરે ધીરે આપણે જાણીએ છીએ કે નોર્મલ આપણા જે વ્યક્તિની ફિઝિકલ જે સ્ટ્રકચર છે દાખલા તરીકે કરોડની વાત કરીએ તો તે એસ આકારની છે તે પછી ધીરે ધીરે એ સર એ એ રૂપમાં કન્વર્ટ થાય છે જો આપણે એની કાળજી ન રાખીએ એનો ખ્યાલ ન રાખીએ કે સી આકારની બાળકની કરોડ છે અને તેવી પરિસ્થિતિમાં આપણે એને અલગ રીતની કહેવાય ને કે વ્યવસ્થા આપવામાં આવે એને મોબાઈલ આપી દેવામાં આવે એ એ બાળક આજની પરિસ્થિતિમાં આપણે જાણીએ છીએ કે મા બાપ બાળક રડતું હોય બીજી કંઈ આપણે કંઈક મા બાપ બીજા કંઈ કામમાં રોકાયેલા હોય તો બા બાળકને સાચવવા માટે નાના બાળકને પણ આપણે મોબાઈલ ધરી દઈએ છીએ અને એની મદદથી એક ગીત જુએ છે એના કાર્ટૂન જુએ છે અને એ જોવામાં એની સી આકારની કરોડ છે તેમાં ધીરે ધીરે ફેરફાર આવી જાય છે અને એ એવો ફેરફાર આવે છે કે લાંબા ગાળે એક ખરાબ એ એ શરીરનું સ્ટ્રકચર શરીરની સ્થિતિમાં કન્વર્ટ કરે છે અને એના કારણે એ બીમાર પડી શકે છે તો એ એક ખૂબ મહત્ત્વની બાબત છે સાથે શારીરિક માનસિક રીતે સ્વસ્થ બાલ્ય અવસ્થામાં રહે અને ભાવનાત્મક રીતે બાળક મજબૂત થાય તે જોવાની જવાબદારી પણ વાલીની છે શિક્ષકની છે આ બે પરિસ્થિતિ બહુ સારી છે કે શારીરિક રીતે બાળક છે તે સ્વસ્થ હોવો જોઈએ જો આપણે બાલ્ય અવસ્થાથી જ આ કાળજી રાખીશું તો એ શક્ય બનશે અને ભાવનાત્મક રીતે મજબૂત બનવો જોઈએ ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકો નાની નાની ફરિયાદ લઈને વાલી પાસે આવતા હોય છે શિક્ષક પાસે આવતા હોય છે કેટલીકવાર આપણે જોયું છે કે એ રીસાઈ જતા હોય છે કેટલીકવાર એ વાલીઓ પ્રત્યે શિક્ષકો પ્રત્યે દૃણા અને એની ભાવનાઓ વ્યક્ત કરતા હોય છે તો આ બધી જે કહેવાય કે ભાવનાઓ એ આપણે જો અત્યારથી એને કાળજી ન રાખીએ તો એ ચોક્કસ આપણે લાંબા ગાળે એ બાળક ને તકલીફવાળું બાળક આપણે જોઈ શકીએ છે સામાન્ય રીતે કિશોર ત્યાર પછીની જે વાત કરીએ તો આપણે કિશોર અવસ્થા છે યુવા અવસ્થા છે આ બે અવસ્થા એવી છે કે જે આખો રચનાત્મક તબક્કો છે બાળકનો આખો રચનાત્મક તબક્કો જો ગણવામાં આવે તો કિશોર અવસ્થા અને યુવા અવસ્થા છે આ અવસ્થા દરમિયાન શારીરિક ફેરફારો સીધી રીતે આપણે બાળકોમાં જોયા જોઈ શકીએ છીએ આ એક નિર્ણાયક તબક્કો છે જો એ વૃદ્ધિ વિકાસ માટે ખૂબ મહત્ત્વનો તબક્કો ગણવામાં આવતો હોય તો આ એક તબક્કો છે કે જેમાં શરીરનું કુદરતી રીતે પરિવર્તન આપણને સામાન્ય અને સહજ રીતે જોવા મળતું હોય છે અને આ પરિવર્તન જો વિદ્યાર્થી પોતાના જીવનમાં સમજી ન શકે અથવા તો એક વાલી અથવા આપણે શિક્ષક તરીકે એને આપણે જો અનુભવ પૂરા ન પાડી શકીએ તો બાળક ખોટે રસ્તે અથવા તો ક્ષોભ અનુભવે અથવા તો ઉફાસનું કેન્દ્ર બનતું હોય છે અને એના કારણે પણ સામાન્ય રીતે આપણે જોઈએ છે તો ઘણી વખત કહેવાય કે આત્મહત્યા તરફ પણ એ બાળકો જતા જોવા મળે છે તો આવી રીતે વૃદ્ધિ અને વિકાસનો આ તબક્કાઓમાં બાલ્ય અવસ્થા અને કિશોર અવસ્થા ખૂબ મહત્ત્વના છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તબક્કાઓ જે જુદા જુદા છે તેમાં બહેનોનો અને ભાઈઓનો વિકાસ અલગ અલગ રીતે જોવા મળતો હોય છે પાંચ અલગ અલગ તબક્કાઓમાં આપણે આ ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ શારીરિક ફેરફાર ખૂબ મહત્ત્વના બાળકોમાં બહેનોમાં અને ભાઈઓમાં જોવા મળતા હોય અને એ ફેરફારોની સમજ જો આપણે યોગ્ય રીતે આપણે ન આપીએ તો એ બાળક તાણ માનસિક તાણ તરફ વળે છે અને માનસિક તાણ જ્યારે બાળકમાં ઊભી થાય છે ત્યારે ફિઝિકલી ગ્રોથ અને સાંવેગિક ગ્રોથ બંને એની જે છે તે તેની પર સીધી રીતે અસર થતી હોય છે અને આ અસર થવાને લીધે બાળક મોટા ભાગે ખોટા રસ્તા તરફ એનામાં ખોટા પૂર્વાગ્રહો આવી જાય છે એના પરિણામે એ ખોટા રસ્તા તરફ વળે છે અને પરિણામે એને સમાજમાં જે ઉપહાસનું કેન્દ્ર બને છે તે એ સીધી રીતે જોવા મળે છે આપણે જોઈએ છે કે તમને વાત કરી તેમ કે લગભગ સુડતાળીસ કરોડ આપણા બાળકો અત્યારના આપણી વચ્ચે આપણા દેશમાં છે અને તેમાં પણ અઢાર વરસથી નીચેના લગભગ ઓગણચાલીસ ટકા બાળકો આપણી વચ્ચે કદાચ એનાથી પણ વધારે હશે તો એ બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે માનસિક સ્વાસ્થ્ય ચૌદ ટકા બાળકો એવા છે આપણી વચ્ચે કે જેમાંથી માનસિક સ્વાસ્થ્ય એમનું આપણે અલગ અલગ પરિસ્થિતિમાં તકલીફવાળું જોવા મળ્યું છે અને એના પરિણામે એ ચૌદ ટકા બાળકો છે તે આત્મહત્યા છે એ એ તરફ આપણને વળેલા જોવા મળે છે આપણી પાસે આ બાળકોમાંથી કેટલાક ચોપ્પન ટકા બાળકો એવા છે કે જે એનિમિયા સામાન્ય રીતે બહેનોમાં સીધી રીતે આપણને જોવા મળતો આ એક તકલીફવાળો રોગ છે અને એના કારણે એમનું પોષણયુક્ત એનું કહેવાય કે જે પણ એને તે સીધી રીતે અસર થતો હોય છે બહારથી આઠ ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જે દારૂ છે તમાકુનું સેવન છે આવા તરફ વળેલા જોવા મળે છે અને એના કારણે લાંબા સમયે એમને કેન્સર કે બીજી કંઈ ઘણી બધી લિવરની એવી બધી બીમારીઓ આપણને સીધી રીતે જોવા મળે છે ત્યાર પછી બાર ટકા એવી છે કે ઘરેલું હિંસાના બાળકો ભોગ બને છે ઘરેલું હિંસામાં તમે છોકરીઓને સીધી રીતે એને જોવો અભ્યાસ કરવો છે છતાં પણ ઘરેલું હિંસાના ભોગને કારણે એ લોકો અભ્યાસ કરી શકતા નથી કેટલીક ખોટી માન્યતાઓ સમાજમાં પ્રવે પ્રસાર પામેલો છે તેના કારણે પણ આ આ આ બહેનો છે તે તકલીફમાં મુકાય છે તેવી રીતે સત્યાવીસ ટકા બહેનો છે તે બાળ લગ્નના શિકાર આપને સીધી રીતે જોવા મળે છે ને તેના કારણે છે તે આઠ ટકા જેટલી કહેવાય ને કે વિકાસ બાળકોનો બાળ લગ્ન થવાના કારણે એ લોકોની પ્રેગ્નન્સી ખોટી રીતે આવી જાય છે એ એમના થકી જે નવી જનરેશન આવે છે તેમાં પણ આપણે ઘણી બધી તકલીફો જોવા મળે છે તો આવી કેટલીક બાબતો આપણને અહીંયા સીધી રીતે જોવા મળતી હોય છે આપણે અહીંયા આપણા મોડ્યુલની અંદર કેટલાક કેસ સ્ટડી પણ આપવામાં આવેલા છે અહીં આપ જોઈ શકો છો આપે આપણા મોડ્યુલમાં એક અભ્યાસ પણ કર્યો હશે કે સ્ટડીનો અહીં જે જોવા મળે છે તે કે સ્ટડી સીધી રીતે બાળકના વિકાસને ઉપર અસર કરતો એક કે સ્ટડી છે કે જેની અંદર રાકેશ અને મિહિર નામના બે વિદ્યાર્થીઓ બરાબર શાળાએ જાય છે આવે છે બંનેમાં જે ફિઝિકલી કહેવાય ને કે વિકાસના જે તબક્કાઓ છે તે સીધી રીતે દેખાય છે એકનો અવાજ ખૂબ મોટો ઘાટો જેવો ચહેરો પુરુષ જેવો ચહેરા પર એના મૂંછના વાળ ઉગી જાય છે જ્યારે બીજા એના મિત્રના વાળ છે તે અવાજ છે તે સામાન્ય નોર્મલ કોઈ પરિવર્તન થયેલું જોવા નથી મળતું એની મમ્મી એને સ્વીટ બોય કરીને બોલાવે છે આવો એક સરસ મજાનો આપણે કેસ સ્ટડી આપણા એમાં અભ્યાસ કર્યો છે અને એ કેસ સ્ટડીના આધારે કેટલાક પ્રશ્ન પણ આપણી સાથે મૂકવામાં આવેલા છે કે પહેલો આપણી પાસે પ્રશ્ન છે આપ સૌ વિચારતા હશો આપ સૌએ અનુભવેલો હશે આ બધા જ તબક્કાઓને તો જે પ્રશ્ન છે તે આપણે જોઈએ તો બંને સમાન ઉંમરના હોવા છતાં પણ રાકેશ અને મિહિર શા માટે અલગ દેખાય છે તો આ આ પ્રશ્નને આપણે એઝ એ વાલી તરીકે બાળકોને સમજાવવા ખૂબ જરૂરી છે કે એ બે શા માટે અલગ અનુભવતા હશે આપણે તો આ પરિસ્થિતિમાંથી નીકળી ગયા છે આપણે જાણીએ છીએ આપણે આપણા શિક્ષણમાં પણ આ વસ્તુ આવી ગઈ છે કે એ લોકોનો ફિઝિકલી ગ્રોથ તબક્કા એ લોકોને સામાજિક રીતે એમનું ખા કહેવાય કે અનુવંશિક રીતે શકે છે એનામાં કે ભાઈ એને એ એકની હાઈટ વધારે રાકેશ અને મિહિર માટે અલગ દેખાવાનું કારણ બની શકે છે તેવી રીતે બીજો પ્રશ્ન છે કે શું તમને લાગે છે કે મિહિર સાથે કંઈક ખોટું થયું છે શા માટે એમાં કંઈક ખોટું થવાનો કોઈ પ્રશ્ન જ નથી એના વારસામાં પણ હોઈ શકે કે એના મમ્મી પપ્પાની હાઈટ ઓલરેડી પહેલાંથી વધારે હોય એને ખોરાક અને એને ખાવા એને જે કંઈ મળે છે આહાર તે પણ ખૂબ સારો મળતો હોય એને એને ફિઝિકલી એક્ટિવિટી પણ એ ખૂબ સારી રીતે કરતો હોય તો આ બધી અસરો એના ગ્રોથ પર સીધી રીતે જોવા મળે છે અને કેટલીક પરિસ્થિતિમાં એવું બનતું હોય છે કે બીજા બાળકના મમ્મી પપ્પા સામાન્ય રીતે ઘણી વખત અમે ગ્રાઉન્ડમાં રમતા હોઈએ છીએ ત્યારે વાલીઓની એક ચિંતા હોય છે કે ભાઈ મારો છોકરાની હાઈટ બહુ નીકળતી નથી બહુ નાનો દેખાય છે એટલે બીજા છોકરાની કમ્પેરિઝનમાં સરખી જ ઉંમરના છે છતાં પણ સર કંઈક એવું કરાવો ને કે એ વધી જાય એટલે અમારે પછી ઘણી વખત સમજાવવું પડે એઝ એ ટીચર તરીકે આપણે પણ એમને સમજાવવું પડે કે તમારી હાઈટ ઓછી છે તો તમારા છોકરાની હાઈટ પણ સડનલી વધી નથી જવાની એના વિકાસ પ્રમાણે ધીરે ધીરે વધશે હા તમારે કાળજી રાખવી પડે કે ખોરાકની બાબત છે એમને ફિઝિકલી એક્ટિવિટીની બાબત છે ઘણી વખત એવું બનતું હોય છે કે છોકરાઓની પાસે ખૂબ વધારે શ્રમ કરાવતા હોય અને એના કારણે પણ એની ફિઝિકલ ગ્રોથ જે થવો જોઈએ તે થતો નથી તો તે બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે સાથે આપણે જોઈએ છે કે બીજો આપણી પાસે પ્રશ્ન છે કે તમે કેવું વિચારો છો કે મિહિર પોતાના વિશે શું અનુભવતો હશે આપણે જ આપણી જાતને વિચારો ને કે આપણે આપણી વચ્ચેના આપણી સાથેના જ્યારે મિત્રો હોય ત્યારે આપણો અવાજ અચાનક જો ઘાટો થવા માંડે આપણા મૂછ પર વાળ ઉગવા માંડે તો આપણે સમાજની વચ્ચે થોડી અલગતા આમ કે અચાનક આ મારામાં શું પરિવર્તન આવ્યું મારો અવાજ કેમ આવો દેખાવા માંડ્યો અને કેમ થવા માંડ્યો હું કેમ આવો દેખાવો મારા દાઢીના વાળ કેમ નીકળવા માંડ્યા એટલે એક શોભ અનુભવ હોય ઘણી વખત તો બહેનોમાં પણ આવું જોવા મળતું હોય છે કે પોતાના શરીરનું સ્ટ્રકચર જ્યારે બદલાય છે ત્યારે એ લોકો પણ પોતાની જાતને શોભમાં અનુભવતા હોય છે તો પોતાના વિશે શું અનુભવતા હોય તે આપણે સીધી રીતે અને એ અનુભવની વાતને આપણે બાળકોને એક સહજતાથી સમજાવવી પડશે કે આ એક સહજિક પ્રક્રિયા છે જેમ દિવસ દરમિયાન આપણે ચાલીએ ચાલીએ છીએ કાર્ય કરીએ છીએ ત્યારે જેમ પરસેવો થાય છે તેવી જ એક આ પ્રક્રિયા છે કે તમે જેમ જેમ આગળ જશો તેમ તેમ તમારા શરીરમાં કેટલાક પરિવર્તનો આવા આવશે અને એ તમારી જરૂરિયાત છે એ એ જરૂરી છે કે આ પરિવર્તનો તમારામાં આવે તેવી જ રીતે મિહિરની માતાએ તેને શું કહેવું જોઈએ જો માતા તરીકે જો છોકરાને સમજાવવો હોય તો આ એક ખૂબ એક ટીચર તરીકે જો આપણા બાળકને આ આ સમજ આપતી હોય સામાન્ય રીતે આપણે અનુભવેલું છે જોયેલું છે ઘણી વખત બહેનોને જ્યારે પહેલી વખત એ લોકો માસિક ધર્મના એમાં આવે છે ત્યારે એમને તો ખ્યાલ જ નથી હોતો કે આ શું પરિસ્થિતિ હોય છે બહેનો માટે સેન સ્વાસ્થ્ય માટેની ખૂબ અચાનક જો જ્યારે પહેલી વખત આ પરિસ્થિતિનો સામનો જ્યારે બહેનો કરતા હોય છે ત્યારે એટલી ક્ષોભની લાગણી આપણે દરેક શાળાની અંદર પણ પરિપત્ર કર્યો છે કે જ્યાં પણ આવી પરિસ્થિતિ હોય ત્યાં શાળાની અંદર સેનેટરી પેડની વ્યવસ્થા અચૂક હોવી જોઈએ બહેનોની તકલીફને માટે ત્યાં કોઈપણ સ્ટાફ મેમ્બર્સ જે બહેનો હોય તેની સાથે એ પોતાની જે પણ પરિસ્થિતિ છે શેર કરી શકે તેવી વ્યવસ્થાઓ રાખવી જોઈએ આવી બધી વાતો આપણે સરકારશ્રી દ્વારા સમયે સમયે તમારી વચ્ચે મૂકવામાં આવી છે તો આ જે બાબતો છે તે ખૂબ ગંભીરતાવાળી બાબતો છે અને જો એની આપણે જો કાળજી ન રાખીએ અને બાળક જો શોભ અનુભવતો થાય તો ઘણી વખત એવું બન્યું છે કે એ સુસાઇડની પરિસ્થિતિ પણ આપણી વચ્ચે આવી છે બાળકમાં કેટલાક પરિવર્તનો આપણે સામાન્ય રીતે જોવા મળ્યા છે એ પરિવર્તનો કેટલાક સામાન્ય પણ હોય છે ને કેટલાક વિશિષ્ટ પણ હોય છે ભાઈઓમાં કેટલાક જે સામાન્ય પરિવર્તનો આપણે જોઈએ છે તે એના એના અલગ અલગ પરિસ્થિતિઓમાં હરવું ફરવું આનંદ માણે પછી રસ્તો ઓળંગે ઊંચાઈ વધવી વજન વધવું ખભાની પહોળાઈઓ ઝડપથી દોડવું પરસેવો થવો લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત થવું કરવું આવી બધી પરિસ્થિતિઓ સામાન્ય પરિવર્તન એ ભાઈઓમાં પણ આપણે જોવા મળે છે અને બહેનોમાં પણ જોવા મળે છે તેવી રીતના કેટલાક વિશિષ્ટ પરિવર્તનો છે જેમ કે અંગોનો વિકાસ થવો એ એ પણ બહેનોમાં અલગ રીતનો હોય છે ભાઈઓમાં પણ અલગ રીતના હોય છે પછી પેળાના ભાગોનો વિકાસ થવો એ બહેનોમાં પણ અલગ જોવા મળે છે ભાઈઓમાં પણ ઉંમર પ્રમાણે પણ એનો વિકાસ અલગ જોવા મળે છે આઠ વર્ષનો પંદર વર્ષનો કે સત્તર વર્ષનો બાળક જે આપણી વચ્ચે હોય છે તે ચૌદ પંદર વર્ષની જે દીકરી છે તે અને ચૌદ પંદર વર્ષનો જે છોકરો છે તે બેમાં ખૂબ ફેરફાર સીધી રીતે જોવા મળે છે ખૂબ ઝડપથી એની હાઈટ બોડી છોકરીઓમાં ચૌદ પંદર વર્ષે વધતી હોય છે જ્યારે સોળ સત્તર વર્ષ પછી બાળકોમાં એ ફેરફાર ઊંચાઈનો ફેરફાર સીધી રીતે આપણે જોવા મળતો હોય છે તેવી રીતે પ્રજનન અંગોમાં પણ ફેરફાર આપણને જોવા મળતો હોય છે તો એમના અવાજને પણ આપણે સીધી રીતે કે વિશિષ્ટ પરિવર્તનમાં આપણે જોવા મળતા હોય છે આ જે ભિન્નતાની બાબતો છે તે ભિન્નતાઓને અસર કરતા કેટલાક પરિબળો છે તેમાં છે વારસો આહાર અને શારીરિક કસરત આગળ પણ મેં તમને વાત કરી તેમ કે વારસો ખૂબ મહત્વનો છે આનુવંશિકતા એ ખૂબ મહત્ત્વની છે સામાન્ય રીતે આપણે જાણ્યું હશે કે પરિવારમાં જો ડાયાબિટીસ હોય તો આપણને ડાયાબિટીસનો રોગ થવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે તેવી જ રીતના આપણી હાઈટ જો નીચી હોય અથવા તો ઊંચી હોય તો આપણા બાળકની હાઈટ પણ સામાન્ય પોષણ સાથે જો આપણે લેવામાં આવે તો આપણી હાઈટ પણ એ પ્રકારની આપણા પરિવારના જે સભ્યો છે તેના જેટલી થવાની સંભાવનાઓ છે આપણા સ પરિવારમાં જો આ ઓબેસિટીનું પ્રમાણ ખૂબ જાડાપણું ચરબીનું પ્રમાણ વધુ હોય તો આપણા છોકરા છોકરીઓમાં પણ આ આનુવંશિકતાને કારણે એ પરિસ્થિતિ ઊભી થવાની સંભાવનાઓ હોય છે સાથે સાથે આહાર આહાર પણ ભિન્નતા માટે ખૂબ મહત્ત્વનું એક પરિબળ છે જેમને સારો ખોરાક મળે છે તે બાળકનો કહેવાય ને કે સમતોલ આહાર એ લે છે એના કારણે પૂરતા પૌષ્ટિક તત્વો પોતાના શરીરમાં જાય છે અને કામ પ્રમાણે પૌષ્ટિક આહારનો પૌષ્ટિક તત્વોનો ઉપયોગ કરી શરીરનું સારું બંધારણ બનતું હોય છે અને જેને યોગ્ય ખોરાક નથી મળતો યોગ્ય ખોરાક અને સારો ખોરાક પરિસ્થિતિ સમતોલ આહારની વાતની સ્વરૂપમાં છે કેટલાક પ્રદેશમાં ચોખા વધારે થાય છે તો તે પ્રદેશમાં ભાતનું ચોખાની આઈટમ બનતી વધારે જોવા મળે છે કેટલાક પ્રદેશમાં છે તે કઠોળ વધારે થતા હોય છે તો કઠોળ તો એને સમતોલ આહાર કહેવામાં આવતો નથી પણ આપણા ખોરાકની અંદર યોગ્ય પૌષ્ટિક તત્વોવાળો કાર્બોદિત પદાર્થ ચરબી પ્રોટીન વિટામિન આ દરેક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય શાકભાજીનું પ્રમાણ યોગ્ય હોય કઠોળનું પ્રમાણ યોગ્ય હોય ચરબીનું પ્રમાણ યોગ્ય હોય આવા તમામે તમામ ખોરાકના ઘટકો સાથે જો આપણે ખોરાક બાળકોને મળે અને એટલા માટે જ સરકારે આપણી નવી શિક્ષણ નીતિમાં પણ બાળકોને સારું પોષણ મળે તેની વાત સીધી રીતે જોડેલી છે આંગણવાડીથી લઈને આપણે પ્રાથમિક શાળાઓ ઉચ્ચતર પ્રાથમિક શાળા સુધી બાળકોને મધ્યાહન ભોજનની સારામાં સારી વ્યવસ્થા થાય સ્થાનિક કક્ષાનો એમને વધારાનું પોષણયુક્ત એને ફળ હોય તો ફળ મળે એમને ચણા ગોળ આ જે પણ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓના ભાગરૂપે એમનો આહાર સારો થાય અને એના કારણે એમનો શારીરિક ગ્રોથ વધે તેવો સરકારનો આપણો પ્રયત્ન પણ આપણે જોવા મળ્યો છે સાથે શારીરિક કસરત આ ખૂબ મહત્ત્વનું પરિબળ છે ઘણી વખત એવું બનતું હોય છે કે વાલીઓ એવું એવી ફરિયાદો કરતા હોય છે કે મારા છોકરાને થોડું સારું શરીર નો વિકાસ થાય તેવું કંઈક કરો ને સર ઘણી વખત એવું બનતું હોય છે કે વાલીઓ પણ એવી અપેક્ષા રાખતું હોય છે કે મારો છોકરો સારો ક્રિકેટર બની જાય સારો ફૂટબોલ રમવાવાળો બની જાય સારો શરીર એમનું તંદુરસ્ત શરીરવાળું બની જાય અને એના કારણે પણ એવી જગ્યાએ એવી રીતની એની પાસે ફિઝિકલ એક્ટિવિટી કરાવતા હોય છે કે જેના કારણે એ એનો ગ્રોથ કેટલીક પરિસ્થિતિમાં પોઝિટિવ થાય છે કેટલીક પરિસ્થિતિમાં નેગેટિવ થાય છે તો બિલકુલ બાળકોને ઓવરલોડ વધારે પડતો શ્રમ ન થાય તેવી રીતની શારીરિક કસરતો આપણા શરીરમાં આપણે બાળકોને આપવી જોઈએ જેનાથી એની કેટલીક મોટર ક્વોલિટીઝ છે તે ડેવલપ થાય અને એના પરિણામે એ એનો વિકાસ છે તે ખૂબ સારો થાય અને એક સારો આપણને નાગરિક જોવા મળે સામાન્ય રીતે આપણે જો જોઈએ તો બાળકની તંદુરસ્તી માટે બે પ્રકારની બાબતો ખૂબ મહત્ત્વની બને છે તંદુરસ્તી માટે ઊંચાઈ અને વજન અને બીજું છે વૃદ્ધિ અને વિકાસ વૃદ્ધિ આપણે જાણીએ જ છીએ કે ગર્ભદાન લઈને પુખ્ત ઉંમર સુધી જે ફિઝિકલી હાઈટ વજનમાં જે એનો વિકાસ થાય છે તેને આપણે વૃદ્ધિ કહીએ છીએ જ્યારે વિકાસ છે તે આજીવન ચાલતી પ્રક્રિયા છે બાળક જન્મે છે ત્યાંથી લઈને મૃત્યુ સુધી એ એને અલગ અલગ રીતે એ એ પોતાનો વિકાસ ચાલતો જ રહેતો હોય છે એટલે આ બે બાબત સાથે આપણે જોયું વજન અને ઊંચાઈ આ વજન અને ઊંચાઈ પણ શારીરિક ગ્રોથ માટે ખૂબ તંદુરસ્તી માટે ખૂબ મહત્વની બાબત છે આપણે અત્યારના જ યોગ અને દેશી રમતોની તાલીમ ગઈ સાલ ખૂબ સારી રીતે છેલ્લા પાંચ વર્ષથી આપણી વચ્ચે આપવામાં આવી રહી છે તેની અંદર અને આપણી સાથે શાળાની અંદર બી એમઆઈ વજન સાથે આપણું કેટલી ઊંચાઈ હોવી જોઈએ એ એકથી ત્રણ વર્ષના બાળક માટે પણ જે જન્મે છે ત્યારે આપણે રસી મુકાવવા જઈએ છે ને બાળકની ત્યારે એક ફાઇલ સરકાર આપણને આપે છે કે કયા દિવસે કયા સમયે કઈ રસી આપણે મૂકાવવાની છે અને એ ફાઇલ સાથે એક ગ્રાફ દોરેલો આપણો ચિત્ર પણ એ ફાઇલમાં હોય છે કે કઈ ઉંમરે કયા સમયે આપણું વજન કેટલું હોવું જોઈએ અને બાળકની લંબાઈ કેટલી હોવી જોઈએ આ એકથી ત્રણ વર્ષના જે બાળકો હોય છે તેને આંગણવાડીના કાર્યકરો અથવા તો આરોગ્ય અને હેલ્થ સેન્ટરની જે આપણી બહેનો છે તે જ્યારે આપણે બાળકને લઈ જઈએ છીએ ત્યારે એ વજન પણ માપે છે અને ઊંચાઈ પણ માપતા હોય છે તો એના આધારે આપણને કે એ લોકો તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે કે આપણી હાઈટ આપણું બાળક પોષિત છે કે કુપોષિત છે તો તેવી જ રીતે ચાર વર્ષથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને પણ આ ઊંચાઈ અને વજનના આધારે બીએમઆઈ આપણે છેલ્લા પાંચ વર્ષથી આપણા યોગ અને શારીરિક શિક્ષણના મોડ્યુલમાં મેઝર કરી અને એ લોકોનો વિકાસ યોગ્ય છે કે નથી યોગ્ય તે આપણે માપતા થયા છે સાથે સાથે સામેગિક તંદુરસ્તી અને માનસિક રીતે સભાનતાની વાત પણ આપણે અહીંયા કરવામાં આવી છે આપણે અહીંયા જોયું કે શારીરિક તંદુરસ્તીની સાથે સામવેગિક અને માનસિક તો શારીરિક તંદુરસ્તીમાં મેં તમને વાત કરી દીધી કેટલાક મોટર ક્વોલિટીઝની વાત છે આપણે મોટર ક્વૉલિટીસને જો સમજવી હોય તો તાકાત શક્તિ ઝડપ આ બધા ગુણો છે તે મોટર ક્વોલિટીઝમાં આપણે જોવા મળતા હોય છે તો એ કયા મોટર ક્વોલિટીસ છે તે આપણે અહીંયા જોઈએ તો સ્પીડ એન્ડ્યુરન્સ એઝિલિટી ફ્લેક્સિબિલિટી અને સ્ટ્રેન્થ આપણે અહીંયા જોઈએ તો તાકાત ઝડપ સહનશક્તિ નમનીયતા અને ચપળતા આ બાબતો આપણે સીધી રીતે આપણા શરીરમાં જોવા મળતી હોય છે અને હોવી જોઈએ ફિઝિકલ ફિટનેસ માટે અહીં આપણે તાકાતને આપણે પરિવારનો માળો એક સિરીઝ સલામત અને હુફાળો જીસીઆરટીએ બહુ સરસ લોકડાઉન દરમિયાન આપણી વચ્ચે મૂકવામાં આવ્યું તેમાં રમતના માધ્યમથી બાળકોનો લોકડાઉનમાં પણ કઈ રીતે બાળકનો વિકાસ થાય અલગ અલગ પ્રવૃત્તિના માધ્યમથી બાળકનો વિકાસ અને એ લોકોનું શિક્ષણ ચાલુ રહે તેવો એક પ્રયાસ આપણને જોવા મળેલો તો એ પ્રયાસના ભાગરૂપે આપણે કેટલીક રમતોનો એક વિભાગ અંદર મૂકેલો હતો તો આવી જ એક રમતને આપણે અહીંયા તાકાત કઈ રીતે બાળકોમાં વધે છે તે આપણે નિહાળીએ તો આ એક સરસ મજાની રમત છે તે રમતને આપણે નિહાળીએ કે જેની અંદર બાળકો નાના નાના છે તેને રમતના માધ્યમથી કઈ રીતે એનો વિકાસ થાય છે આપણે રમતને નિહાળીએ આપણે જોયું કે આ એક રમત છે સાદી રમત છે બરોબર છે તેનાથી બાળકને એક્સપ્લોઝિવ પાવર તાકાત પગની શક્તિ ઉછાળ શક્તિ છે નાના નાના પણ ઉછાળ શક્તિ કેવી રીતે વિકસાય વિકસિત થાય છે આપણે રવેશ સર પણ સમજાવશે કે તાકાત માટે વધારે શું સારી રીતે કઈ રમતો આપણે કરી શકીએ તો રવેશી સર આપનું શું સૂચન છે તાકાત માટે તાકાત માટે મિત્રો વોલીબોલ એથ્લેટિક્સ લાંબી કૂદ ઊંચી કૂદ ઘોડા ફેંક અથોડા ફેંક વગેરે ગેમમાં તાકાતની જરૂર પડતી હોય છે બહુ સરસ તો આપણે જોયું કે અત્યારના તો આપણે ઘરે નાની નાની રમતો રમ્યા બરાબર છે અને સારી રીતે કૂદી શક્યા સારી રીતે ફેંકી શક્યા ઘરમાં નાની નાની વસ્તુઓથી શરૂઆત થઈ આપણે અત્યારે આ રમત નિહાળી તેમાં જે બે છોકરાઓ છે તે ત્રણ વર્ષના અને ચાર વર્ષ પાંચ વર્ષના એ બે બાળકો જે આપણે બાળકી જોઈ તે બાળકી બિલકુલ પ્રી મેચ્યોર એની ડિલિવરી એની થયેલી હતી એ બાળકનો જન્મ થયેલો હતો અને આ રમત રમી રમવા આવી એ પહેલાં એ બાળકને કદી પણ એની મમ્મી બહાર ઘરની બહાર નીકળવા નહોતા દેતા ડૉક્ટરની બહુ સ્પષ્ટ સૂચના હતી કે એને બિલકુલ કાળજી રાખીને જ અત્યાર સુધી એ ત્રણ વર્ષની છે ત્યાં સુધી એને ઘરમાં જ એને સાચવીને એ લોકો રાખતા હતા પરિસ્થિતિ લોકડાઉનની અંદર આ રમતો રમવામાં એ જોડાય અને આજે એની એની પાસે એવી સરસ તાકાત છે કે છોકરી દરરોજ બહાર રમવા આવે છે એની મમ્મીને પણ ખૂબ આનંદ થાય છે કે મારી છોકરી બહાર રમવા નીકળી એને દરરોજ જ્યારે ડૉક્ટરને ત્યાં જવું પડતું હતું તેની જગ્યાએ આજે એ ઓછામાં ઓછું દોઢથી બે કિલોમીટર જેટલું એ રનિંગ કરતી થઈ ગઈ એની મમ્મીને એટલી બધી એ એનો અભ્યાસની ચિંતા નથી પણ હવે એની એની મમ્મીને એને આરોગ્યની ચિંતા જે સતાવતી હતી તે બિલકુલ ફ્રી થઈ ગઈ કે ના મારી છોકરી આજે બહુ ફિટનેસવાળી તો આ ઘરની અંદર જ નાની નાની રમતો થકી તમને આ ફિટનેસવાળી રમતો તમને જોવા મળે છે એવી જ રીતે આપણે બીજું જોઈએ ઝડપ ઝડપ પણ ખૂબ મહત્ત્વની બાબત છે આપણે ઝડપનો પણ આ એક વિડીયો જોઈએ છે કે જેમાં પચાસ મીટર દોડ આપણે દોડતા જોઈ રહ્યા છે ફિઝિકલી ગ્રોથ માટે જોવા મળે છે તો રવેશીભાઈ પણ આપને સમજાવે ઝડપ માટે કે કેવી કેવી રમતો હોઈ શકે બીજી સો મીટર બસો મીટર ચારસો મીટર દોડ વગેરે હોઈ શકે પછી જ પ્રમાણે ગેમ્સમાં આઈસ હોકી છે તો એમાં પણ એ સ્પીડ મહત્વની વસ્તુ બનતી હોય છે તો ખૂબ સરસ તો ઝડપ પણ આપણા જીવન આપણે ઘણી વખત ઘરમાં કેતા હોઈએ છીએ વિદ્યાર્થીઓને આપણા બાળકોને કે તું તો પથરા જેવો છે કઈ કામ ઝડપથી કરતા નથી ખાસ કરીને બહેનો તો પોતાની દીકરીને ખૂબ આવા આવી રીતે સંબોધતા હોય છે એટલે આપણી દીકરીઓ આપને નિરાશ થઈ જતી હોય છે કે હું આટલું તો કામ કરું છું પણ ઝડપના સંદર્ભમાં મમ્મી મને આવું કેમ તોકે છે તો આવી બધી ઘટનાઓ પણ બાળકોને નિરાશા તરફ ઉપેક્ષા તરફ જતી હોય છે તો ઝડપ પણ આપણા બાળકોમાં લાવવી ખૂબ જરૂરી છે આપણે અત્યારે જે વિડીયો નિહાળ્યો તેની અંદર પચાસ મીટરની જ દોડનો એ વિડીયો હતો આપણે જોયું કે બે ખેલાડી એકબીજાના હાથ પકડીને દોડતા હતા અને ઝડપથી દોડવા પ્રયત્ન કરતા હતા તો આ જે રમત હતી તે બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ પણ પોતાની શક્તિને આપણે ડેવલોપ કરવા માટેની આ એક પ્રયુક્તિ છે કે એ લોકોમાં પણ જે આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તે લોકોમાં પણ આવા દૂર થાય તેવી પ્રયત્ન કરવા જોઈએ તો તેના માટે આવી એક પ્રયુક્તિ પ્રયુક્તિઓ હોવી જોઈએ તો આ બધી બાબતો આપણે અહીંયા અત્યારના નિહાળી બીજા કેટલાક ક્વોલિટીઝની વાત છે તે આવતા ચેપ્ટરની અંદર આપણે આવતીકાલે હજી આપણી આપણું આ સેશન બાકી છે તેમાં આપણે નિહાળીશું તો આટલી બાબતો સાથે આવતા ચેપ્ટરમાં આવતા આવતીકાલે આપણે આને વધારે સમજવા માટે પ્રયત્ન કરીશું હું ફરીથી ઇકબાલભાઈને કહીશ કે આપણે થોડું આજના સંદર્ભમાં માર્ગદર્શન આપે શ્રી ઇકબાલભાઈ આભાર ચિરાગભાઈ આપે બહુ સરસ રીતે સારા આરોગ્ય અને સુખાકારી મોડ્યુલના સંદર્ભમાં આજના સેશનમાં શારીરિક તંદુરસ્તી જેમાં વૃદ્ધિ અને વિકાસ તેમજ ઊંચાઈ અને વજનની વાત કરી ઊંચાઈ અને વજનના સંદર્ભમાં ખાસ કરીને બીએમઆઈની વાત પણ આપણે વણી લીધી છે દેશી રમતોના માધ્યમથી શિક્ષકો બાળકોને કેવી રીતે એના આરોગ્ય સંદર્ભે સભાન કરી શકે એની વાત વણી લીધી છે મિત્રો આજનું મોડ્યુલ છે આપણે પૂરેપૂરી પૂરી એની સમજ કેળવી નથી શક્યા સમયને કારણે પરંતુ આજ મોડ્યુલ ઉપર આવતીકાલે વધુ વિડીયોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે સૂચના એટલી છે કે આજે આપણે આ પ્રસારણ છે ચેનલ નંબર પાંચ પરથી જોઈ રહ્યા છે પણ આવતીકાલે આ પ્રસારણ છે ચેનલ નંબર એક ઉપરથી જોવાના છે એટલે આટલી સૂચના સાથે આજની આ સેશનને આપણે અહીંયા પૂરી કરીએ છીએ સૌને નમસ્કાર